અમેરિકાથી રબારિકા, કેનેડાથી કેનેડીપુર, દુબઈથી દ્વારકા, ઇંગ્લેન્ડથી ઈસનપુર અને જાપાનથી જલાલપુર સુધી ફેલાયેલા વહાલા ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રેમી મારા દર્શકોને જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના ભાવવંદન. આજે આપને વાત કરવી છે ભાવનગર રાજ્યમાં નોકરિયાતોની કેવી પરિસ્થિતિ હતી અને રાજ્ય કેવી કેવી બાબતો તરફ ધ્યાન આપતું હતું એના વિશે સવિસ્તર અવગત કરાવવા છે. કાઠિયાવાડના સૌથી મોટા ચાર રાજ્યોમાંના ભાવનગર રાજ્યના ત્રણ શાસકો તખ્તસિંહજી, ભાવસિંહજી અને કૃષ્ણકુમારસિંહજીના સમયનો ઊંડાણથી અને અસલ દફતરોનો અભ્યાસ કરી આપને જણાવું છું કે ભાવનગર રાજ્યમાં નોકરિયાત માટેના આજના જેવા જ નિયમો હતા. ભલે રાજાશાહી હતી પણ નોકરી પણ પરીક્ષા આપીને જ અમુક નોકરીઓ મેળવી શકાતી હતી. આપને અહીં કારકુન, પોલીસ, તલાટી અને ફોજદારની પરીક્ષાઓ લેવાઈ હતી, તેના પરિણામો પણ બતાવ્યા છે. જે કોઈ પાસ થાય તેના નામો રાજ્યના ગેઝેટમાં જાહેર કરવામાં આવતા હતા તે આપ અહીં તા દ્રશ્ય જોઈ શકો છો. આજની જેમ ત્યારે પેપર ફૂટવાની ઘટના દફતરો કે અખબારોમાં જોવા મળી નથી. એ યુગની, રાજ્યની કડકાઈ અને નિષ્ઠા બતાવે છે. માણસ તો આજે છે એવો જ ત્યારે પણ માલૂમ પડે છે. એટલે નોકરી મળ્યા પછી દિલ દગડાઈ કરે, લાંચ રૂશ્વત લે, લોકો પાસેથી ચીજ વસ્તુ લે એવી અનેક ઘટનાઓ સામે આવી છે. એટલે એમ કહી શકાય કે માનવ જીવ તો એવો ને એવો જ રહ્યો છે પણ રાજ્ય ખૂબ જ કડક રહેતું. જેવી કોઈ પ્રજાજનમાંથી ફરિયાદ આવે કે તેનો કેસ સાંભળી તરત જ આવા નોકરિયાતોને બરતરફ કરી દેવાતા માલૂમ પડે છે. મને લાગે છે માણસ તો દિલ દગડાઈ કરે, લાંચ રૂશ્વત લેવા પ્રયત્ન કરે પણ રાજસત્તાએ જ કડક રહેવું જોઈએ તો કશું જ ન થાય. રાજસત્તા જ્યારે આંખ આડા કાન કરે ત્યારે જ નોકરિયાત લાચિયા આળસુ બની જાય. આ વસ્તુ આજે લોકશાહીમાં ખાસ સમજવા જેવી છે. ભાવનગર રાજ્યના આ ત્રણેય શાસકોના સમયમાં આવા અસંખ્ય નોકરિયાતોમાં પટાવાળા, સિપાઈ, પોલીસ, જમાદાર, ચોકીદાર, ખાસદાર, પગી, ન્યાયાલયના પટાવાળા, લાન્સર્સ, સવાર, નાયબ ફોજદાર વગેરે વગેરે કોઈને કોઈ ગુનામાં પકડાયેલા માલૂમ પડે છે. આ પ્રકારના નાના હોદ્દાવાળા અસંખ્ય વ્યક્તિ પકડાતા તેમને બરતરફ કરી સજા કરવામાં આવતી હતી. વળી ત્રણેય શાસકો આ બાબતે ખૂબ જ કડક રહેલા જણાય છે. એથી અસંખ્ય નોકરિયાતોને કાઢી મૂકેલા જોવા મળે છે. પરંતુ અહીં કોઈ મોટા અધિકારી, દિવાન, કામદાર, ઇજનેર, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ એવા કોઈને પકડીને બરતરફ કર્યાનું માલૂમ પડતું નથી. આજના સમયે આપણે ત્યાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે સૌ જાણે છે પણ ખરા, પણ આખા વર્ષમાં ગુજરાત રાજ્યમાં કેટલા લોકોને બરતરફ કરવામાં આવ્યા એ આપણે જાણી શકતા નથી. એ વિચારવું જોઈએ. આટલા બધા નોકરિયાતોને બરતરફ કરી સજા કરાતી આપને માલૂમ પડી તો ક્યાંક એમ ન વિચારતા કે રાજા ખૂબ જ કડક હશે, નાની ભૂલમાં પણ કાઢી મૂકતા હશે. ના હો, એવું નહોતું. નોકરિયાતોને તો ખૂબ જ સાચવવામાં આવતા હતા, તેમને પેન્શન પણ આપવામાં આવતું હતું.
દરબારી નોકરોને મુસાફરી ભથ્થું આપવાના ચોક્કસ નિયમો ઘડ્યા હતા. રાજ્યના નોકરિયાતને ડ્રેસ મફત પૂરો પાડવામાં આવતો હતો, જેમાં અમુકને મોભાદાર ડ્રેસમાં કોટ પણ આપવામાં આવતા હતા. ભાવસિંહજીએ એક દિવસ કોઈ નોકરિયાતને મોટા મહેમાનની હાજરી સમયે પગમાં સ્લીપર પહેરેલો માલુમ પડતા જ તરત જ હુકમ કરેલ કે મહેમાનો આવ્યા હોય એ સમયે કોઈ નોકરિયાતે સ્લીપર ન પહેરવા અને બૂટ પહેરીને જ આવવું. અહીં આપને જે અનેક લોકોને સસ્પેન્ડ કરાયેલાના નામો અહીં બતાવ્યા છે તે પ્રજામાંથી ફરિયાદો આવતા તે લોકોને કાઢી મૂકી કેસ ચલાવી સજા કરી હતી. દરબારી નોકરો ઉપર ફરિયાદ કરવાની અરજીના પણ નિયમો રાજ્યે જાહેર કર્યા હતા કે પુરાવા સાથે સારા કાગળમાં અરજી કરો, પણ નનામી અરજી કોઈની સ્વીકારવામાં આવશે નહીં. જ્યાં ખોટું થતું જુઓ કે બેધડક રાજને અરજી કરી દો, અમે પગલાં લેશું, એવું રામરાજ ભાવનગર રાજ્યમાં હતું. ન્યાયમાં ઝડપ હતી, આથી તરત જ ન્યાય તોળાતો હતો. નોકરિયાતો પર કોઈ પણ પ્રકારનો જોર જુલમ ક્યારેય કરાતો નહીં. જ્યારે તે વગર પરીક્ષાએ રહ્યા હોય તેને પરીક્ષા પાસ કરવાની તક આપવામાં આવતી હતી. કર્મચારી માટે પ્રોવિડન્ટ ફંડની વ્યવસ્થા હતી. રજાના ચોક્કસ નિયમો જાહેર કર્યા હતા. દુષ્કાળ, આપત્તિ, અતિવૃષ્ટિ કે પ્લેગના સમયે નોકરિયાતોના પગારમાં કાપ પણ મૂકવામાં આવતો હતો એવું જાણવા મળે છે. આજે જેમ કોરોનાની આપત્તિથી સરકારે થોડોક સમય વધારો અટકાવ્યો છે, એવું ત્યારે પણ થતું જોવા મળે છે. ફોજદાર માટે ભરતીમાં ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચની, છાતી ફૂલાવ્યા વગર 30 ઇંચથી ઓછી ન હોવી જોઈએ અને ઉંમર 25થી વધારે ન હોવી જોઈએ અને એ મેટ્રિક પાસ હોવો જોઈએ એવા નિયમો હતા. ફોજદારની પાસ થયેલ પરીક્ષાના ઉમેદવારને રાજ્યના ખર્ચે નાસિકમાં તાલીમ અપાતી હતી. આમ ભરતી થનારે 10 વર્ષ રાજ્યની નોકરી કરવાની બાહેંધરી આપવી પડતી હતી. ઉનાળાના સમયમાં કચેરીના સમયમાં ફેરફાર કરવામાં આવતો હતો. તો મેં આપને ભાવનગર રાજ્યના 3 શાસકો દરમિયાન નોકરિયાતો માટેના કેવા નિયમો હતા, કેવી કડકાઈ હતી અને કેવું રાજ્ય ચલાવતા હતા એ વાત આજના આપણા નેતાઓ, રાજકારણીઓ, અધિકારીઓ, ઇતિહાસકારો, સંશોધકો, વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને મોઢે મૂકવા માટે આ વિડિયો આપને માટે તૈયાર કરેલ છે. આપ ઇતિહાસમાંથી કશુંક જાણો, શીખો, વિચારો અને નવું લાગુ પાડો એવી વિનંતી.